નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશીષ અગ્રાવત. આજે આપ સર્વેને કોરોના વાયરસની જે તાજેતરની માહિતી તેમજ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રિલીઝ કરાયેલો જે વિડીયો છે એ આપ સર્વે જોડે શેર કરવા માગું છું. સો તમે આજે જોઈ શકો છો કે કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પાન્ડેમિક એટલે કે વિશ્વવ્યાપી જાહેર કરેલી છે. હાલ કોરોના વાયરસનો જે ઇપી સેન્ટર છે એ ઇટાલી ખાતે અને યુરોપમાંથી છે, જે પહેલાં ચાઇનામાં હતું, એટલે કે ઇટાલીમાં આના કેસ ખૂબ જ જોવા મળે છે. તે ઉપરાંત જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈરાન અને અમેરિકામાં પણ આના ખૂબ જ કેસો જોવા મળે છે. ભારતમાં હાલ 80 કરતાં વધારે પોઝિટિવ કેસો જોવા મળેલા છે, તેમજ બે વ્યક્તિ જેની ઉંમર 65 વર્ષ કરતાં વધારે હતી તેમના બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ એક ઓનલાઈન કોર્સ હતો, અમેરિકન એસોસિએશન ઓફ ક્લિનિકલ કેમિસ્ટ્રી દ્વારા ઓનલાઈન કોર્સ, જેની એક્ઝામ મેં ઓનલાઈન આપેલી હતી. અને આ કોર્સનો કોરોના વાયરસ ડિઝીઝ એ ટોપિક પર મને સર્ટિફિકેટ મળેલું છે. કોરોના વાયરસનું બીજું નામ કોવિડ એટલે કે ડિઝીઝ કોઝ બાય ધ કોરોના વાયરસ, અથવા તો એને સાર્સ COV2 પણ નામ આપેલ છે. આના મુખ્ય લક્ષણોમાં ભારે તાવ, જે 95-98% લોકોમાં જોવા મળેલો હતો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ આવી અને સ્નાયુમાં દુખાવો, આ એના મુખ્ય લક્ષણો છે. 80% લોકોને આનો હળવો ચેપ લાગે છે, 15% લોકોને થોડીક અસર વધારે આવે છે, અને જ્યારે 2-5% લોકોને જ અતિ ગંભીર સ્વરૂપ આના જોવા મળે છે. આનું રિપ્રોડક્ટિવ નંબર આ વાયરસનો સાર્સ અને મર્સ, સાર્સ જે 2002માં ચાઇનાથી આવ્યો હતો અને મર્સ જે સાઉદી અરેબિયામાં 2013માં આવ્યો હતો, એના કરતાં વાયરસનો રિપ્રોડક્ટિવ વધારે છે. એટલે કે આ ટ્રાન્સમિશન આનું એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને આ ફટાફટ આ વાયરસ જાય છે, પરંતુ તેનાથી મૃત્યુઆંક એ બીજા બે કરતાં વાયરસ કરતાં ખૂબ જ ઓછો છે, less than 3% આનો મૃત્યુઆંક છે. મુખ્યત્વે 30-79% લોકોમાં, 87% લોકોમાં 30-79 વર્ષના લોકોને આ જોવા મળેલ છે. જે ડૉક્ટર હોય અથવા તો જે નર્સિંગ સ્ટાફ છે, હેલ્થ કેર પર્સનલ છે, એને આ ચેપ લાગવાની શક્યતા 4% જેટલી છે. હવે હું આપને આનો જે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે એ બતાવવા માગું છું. તો 7 મુખ્યત્વે સ્ટેપ છે જે વાયરસ ફેલાતો અટકાવે. એક તો તમારા હાથને જેટલી વાર વધુ ધોઈ શકો એટલું ખૂબ જ સારું, ફ્રિકવન્ટલી હેન્ડવોશ કરો. બીજું કે તમારી આંખ, મોઢું અને નાકને સ્પર્શ કરવો, આંગળીથી અટકાવો. ત્રીજું કે જ્યારે તમને ઉધરસ આવે તો ટિશ્યુ પેપર અથવા તો હાથ રૂમાલ અથવા તો એલ્બો તમે રાખી શકો છો, તમારી કોણી ત્યાં રાખી શકો છો. ભીડભાડવાળી જગ્યાએ હાલ તમે જવાનું ટાળી શકો છો. પાંચમું કે જો તમને સારું ના લાગે, તમને ઉધરસ કે તાવ આવે, તમને સાવ ના લાગે તો ઘરે જ રહો, જેથી બીજા વ્યક્તિને આનો ચેપ લાગે નહીં. જો તમને ઉધરસ આવે, ભારે તાવ આવે, શ્વાસ લેવામાં તકલીફ આવે, તો તરત જ તમારા જે ડૉક્ટર છે એને કોન્ટેક્ટ કરો અને ફોન પણ તમે કરી શકો છો. 104 હેલ્પલાઇન નંબર છે ભારત સરકારની, ગુજરાત સરકારની, જેનાથી તમે જાણકારી માહિતી તમે ઇન્ફોર્મ કરી શકો છો. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે તેનાથી તમે અવેર રહો, જાણકાર રહો. આ 7 મુખ્ય સ્ટેપ છે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિડીયો જાહેર કરેલો છે. અને હાલ ભારત સરકારે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. 52 જેટલા સેન્ટર જ્યાં તમારું આ ટેસ્ટિંગ થઈ શકે છે અને 57 જેટલા સેન્ટર, આ જે છે પિક્ચર, જેમાં 57 જેટલા સેન્ટર ભારતમાં જ્યાં આનું કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સેમ્પલ કલેક્શન અને ટ્રાન્સપોર્ટની ફેસિલિટી રાખેલી છે. ગુજરાતમાં હાલ વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ આ 4 જગ્યાએ સેમ્પલ લેવામાં આવે છે, જ્યારે એનું ટેસ્ટિંગ ગુજરાતમાં અમદાવાદ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અને જામનગરની જીજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ થાય છે.
તો એના આવા ટોટલ ભારત સરકારે ટોટલ 52 જેટલા સેન્ટર આના નક્કી કરેલા છે. તો આ બધી જે માહિતી જે મેં આપ સર્વેને શેર કરી, જો તમને મારો વિડીયો ગમે તો વધુ ને વધુ લોકો જોડે શેર કરો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી જો હું ભવિષ્યમાં આ વિડીયો બનાવું તો તમને એની નોટિફિકેશન મળી રહે. આપ સર્વેનો મારે મને સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.